ઓફ વડોદરા। વડોદરાના સમા વિસ્તારમાં ભૂવો આકાર પામતા વિરોધના સૂર રેલાયા હતા। સમા બસ સ્ટેશન પાસે જલારામ મંદિરવાડા રોડ ઉપર ડ્રેનેજ લાઇનને લીધે ભૂવો પડતા તંત્રની પોલ ઉખાડી પડી હતી, જેને લઈને વિસ્તારના કાઉન્સિલરો સામાજિક કાર્યકર્તાઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા, જ્યારે વોર્ડ નંબર 2ના કાઉન્સિલરે જલ્દીમાં જલ્દી કામગીરી થઈ જશે તેમ જણાવ્યું હતું। તો સમા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જ્યારે કોઈ મોટો બનાવ બને છે, ભૂવો પડે છે, ત્યારે જ કાઉન્સિલરો ઘટના સ્થળ પર આવે છે। જો રવિવાર હતો અને ચારો દિવસ હોત તો કેટલી મોટી દુર્ઘટના થાત, ત્યારે આ મુખ્ય માર્ગ છે અને અહીં મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે તેમ પણ જણાવ્યું હતું। આ સમા જલારામ મંદિર પાસે ભરવાડવાસ છે, જૂનું બસ સ્ટેન્ડ। અઠવાડિયા પહેલાં અહીંયા આગળ એક ભૂવો પડેલો નાનો, એમાં નાનું મોટું છારું નાખીને આ લોકોએ સંતોષ માણી લીધેલો, પણ ગઈ રાત્રે જે વરસાદ પડવા જોરદાર એનાથી આ ભૂવો મોટો થયો। મોટો થતાં જેના જે માટીથી અંદર જે અંડરગ્રાઉન્ડ કામ કરવામાં આવેલું છે, કેબલનું ને ગેસનું ને ઇલેક્ટ્રિકસિટીનું, તેના કારણે જે આજુબાજુની માટી ઢસડે પડી હતી, જે પોલાણ થઈ ગયું હતું, એના લીધે આ મસ્ત મોટો ભૂવો થઈ ગયો। અને સારું છે કે આજે રવિવાર હતો કે સ્કૂલવાનો કે કોઈ છોકરાઓ જતા નહોતા સ્કૂલે, અને કોઈ મોટી બસ નહોતી જતી કે એવું કંઈ, અને જાણ થતાં જ સ્થાનિકોને અમે બધા ભેગા થઈ અને બેરિકેડ લગાવ્યા અને આ ભૂવાને કોર્ડન કર્યો। પણ ખરીદના તંત્રના પાપે આ ભૂવો પડે છે, કોર્પોરેશનના અધિકારીઓના અને કોન્ટ્રાક્ટરોના મિલીભગતથી જ આ ભૂવાઓ પડે છે, જેથી કરીને અમે તો એટલું જ કહીએ છીએ કે આ ભૂવા પડે છે તેમાં કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનના અધિકારીઓના જ પૈસાથી આ ભૂવાઓ રિપેર કરવામાં આવે। અમે વેરા ભરી ભરીને થાકી જઈએ છીએ અને આખા વડોદરા શહેરમાં ભૂવા જ પડ પડ કરે, રોડ ખોદાઈ જાય, ગમે તે થાય, એટલે વિકાસ થતો નથી। અને સ્થાનિક કાઉન્સિલરો જ્યારે કામ ચાલતા હોય છે ત્યારે અહીંયા દેખાતા જ નથી, બસ જ્યારે આવું કંઈક થાય ત્યારે જાગૃત મીડિયા આવે છે અને અમારા જેવા જાગૃત નેતાઓ આવે છે ત્યારે કોર્પોરેટરો દેખાય છે। આજુબાજુમાં કોઈને પૂછ્યું હતું તો કે આ ભાઈ કોણ, તો કે કોર્પોરેટર, તારે એમને ખબર પડી કે અમારે કોર્પોરેટર છે, એટલે કોર્પોરેટરને બી લોકો ઓળખતા નથી આ વિસ્તારમાં।